અંદર ના નિર્મલ ફેર ફેરનાવી વા અંદર ના નિર્મલ ફર ફેરનાવી વાર ક

વિરાજમાન થઈ સાથને આ કિરંતન ગ્રંથના માધ્યમથી જે આ શરીરની નશ્વરતા શું છે અને આ શરીરની ઉપયોગીતા શું છે અને એ શરીર જે આપણને મળ્યું છે જે આપણા જીવનને સાર્થક બનાવવા માટે અને આ સાગરથી પાર ઉતારવા માટે લેકિન આપણે જે શરીર મળ્યા પછી આપણે એને કયા માર્ગ પર મોડી દીધું છે કયા રસ્તા પર આપણે એમને લઈ જઈ રહ્યા છીએ તો આ શરીરની ઉપયોગિતા પણ છે અને એની નશ્વરતા પણ છે અને એની અંદર જે ઉપયોગિતાની અંદર આપણા સ અંતસ્કરણને કેવી રીતના નિર્મલ કરી અને થી પાર ઉતરી શકાય તો એ વિષયને લઈ ધામધણી અક્ષરાતીત પ્રાણવલ્લભ આપણને ભાવથી સમજાવા જઈ રહ્યા છે તો પ્રાણદાસ સુંદરસાજી આ સંસારની અંદર જેટલા પણ મત વિચાર સિદ્ધાંત જે પણ પરંપરાએ માન્યતાએ જે પણ ચાલી રહ્યા છે કોઈ ને કોઈ રૂપમાં આપણને સમાધાન આપણી શંકાનું સમાધાન કરવા માટે આપણે કોઈ પણ સિદ્ધાંત વિચારને ફોલો કરતા હોય છે હું આગળ એ જ વિષય તરફ લઈ જાઉં તો આજનું વિજ્ઞાન આજનું સાયન્સ ગ્રહ ઉપર પહોંચ્યું પણ આજની જે વર્તમાન પરિસ્થિતિને લઈને જોઈએ તો આજ પૂજ્ય સ્વામીજીએ બપોર પછીના જે સેશનની અંદર બતાવ્યું ચર્ચાના માધ્યમથી કે આજ જે પણ કર્મકાંડ વાળી જે દીખાવા ભક્તિ જેની અંદર એમને વાત કરી કે આ સંસારમાં વર્તમાન પરિસ્થિતિ કેવી છે તો આજ કોઈ તર્પણ શ્રાદ્ધ હમણાં જ બધા હજી તહેવારો ગયા કે તર્પણ શ્રાદ્ધ પછી આગળ જુઓ તો એવી કંઈ જળ પૂજાઓ કાલ્પનિક દેવી દેવતાઓની પૂજાઓ મેં કીધું ને કે વિજ્ઞાન તો આજ ગ્રહો ઉપર પહોંચ્યું પણ અધ્યાત્મ જગતની અંદરની જે પણ પદ્ધતિઓ ચાલી રહી છે માન્યતાઓ પરંપરાઓ એની અંદર વ્યક્તિ આજ એજ્યુકેશનના માધ્યમથી કોઈ ડૉક્ટર એન્જિનિયર વકીલ કે જે પણ પોસ્ટ ઉપર પહોંચ્યો પણ આજે આપણે જે પણ સંપ્રદાયોને જોઈ છીએ અને એની અંદર ફોલો કરવાવાળા આજે કેટલા બધા અનુયાયીઓ છે અને અન્યાયને જોઈ તો કોઈ સાધારણ વ્યક્તિ નથી હું આજ આ ચર્ચાના મૂલની અંદર તમને લઈ જાઉં છું કે કોઈ સાધારણ કેવી કોઈ મતલબ અનએજ્યુકેટેડ વ્યક્તિ નથી આજ એવા એવા કંઈ બ્રહ્માકુમારી જ મત સ્વામિનારાયણ જેની અંદર કંઈ હજારો લાખો ડૉક્ટર્સ એન્જિનિયર વકીલ એવા કઈ એજ્યુકેટેડ લોકો જોડાઈ રહ્યા છે અને ધામધણી આપણને ચાલી રહ્યા છે ને વિના વિસ્તાર શું કીધું તમને કદાચ આટલું સાંભળીને એવું થતું હશે કે ભાઈ દીદી જે ચરણ બોલ્યું એનાથી કોઈ વિષયાંતરમાં તો નથી જઈ રહ્યા ને નહીં હું જે ચર્ચા છે એના મૂલની અંદર આપણે થોડા આગળ સંબોધન અંદર આગળ જઈએ તો સુંદર સાચજી કીધું કે જેટલા પણ અહીંયા ઈષ્ટ ફિરકાઓ ચાલે છે બરાબર એ મૂલ વિના વિસ્તાર જેનું કોઈ અસ્તિત્વ નથી મૂલ નથી પણ આજે એમનો જુઓ કેટલો પ્રચાર પ્રસાર કેટલું વાયરલ થયું કેટલા કન્ટ્રીની અંદર સિર્ફ ભારત નહીં ઇન્ટરનેશનલ લેવલ પર આજે લોકોનો જે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે તો એના મૂલની અંદર એવું શું છે અને એક તરફ આપણે એને ત્યાં રહેવા દઈએ બીજી તરફ જોઈએ તો હિન્દુ સંસ્કૃતિ અને જે સંસ્કાર અને જે પણ આપણી પરંપરાઓને માન્યતાઓને મેં કીધું કે બહાર જે દેખાવાવાળી ભક્તિ જે કરમકાંડવાળી એટલે આપણે આ ચોપાઈનો ભાવ સમજી લઈએ કે અંદર ના હિં ફેર ફેર ન આવે બહાર થોડી વાર માટે આપણે આ વસ્તુને અહીંયા રાખીએ જે પણ ચર્ચા થઈ એને કે આ અહીંયા શું ધામધણી અક્ષરાથી મહામતીના ધામની અંદર વિરાજમાન થઈ આપણને સર્વ સુંદર સાથને અત્યારે જ્યાં સભાની અંદર પ્રબોધિત કરી રહ્યા છે કે સુંદર સાજી આ શરીર બહારથી તમે ગમે એટલી વાર શુદ્ધ કરો અને નવડાવો અને સ્નાન કરાવો પણ અંદરથી તમારું મન અંદરથી તમારું અંતસ્કરણ જો અંદરથી પવિત્ર નથી તો શરીરને વારવાર શુદ્ધ કરવાથી કે બહારની કોઈ દીખાવા વાલી કર્મકાંડની ભક્તિ કરવાથી કોઈ કામ બનવાનું નથી તો આજની વર્તમાન પરિસ્થિતિને જોવો તો મેં કીધું ને હમણાં જ તમને વાત જે અધૂરી મૂકી એ જ વાતને આપણે આગળ જોડીએ અને એક મનુસ્મૃતિનો શ્લોક છે કે અદ્ધી ગાત્રાણી શુદ્ધિયંતી મન સત્યે ને શુદ્ધિયંતિ વિદ્યા તપોભયા ભૂતાત્માનમ બુદ્ધિ જ્ઞાનેન એ શુદ્ધિયંતી શું બતાયું ગાત્રાણી મતલબ શરીર કે આ શરીર જે છે ધ્યાનથી આ શરીર જે છે એ જલથી શુદ્ધ થાય પવિત્ર થાય

અને નિયમ જેના એના પેટા એમાં યમના પેટા જે છે એની અંદર જોઈએ તો સત્ય અપરિગ્રહ અહિંસા જે જે ચાર પાંચ પેટાઓ છે એ જ રીતે સોચ સંતોષ તપ સ્વાધ્યાય અને ઈશ્વર પ્રાણીધાનમ જે નિયમના પેટા પાંચ તો એની અંદર આ વસ્તુને વિસ્તારથી બતાવી છે આપણે વધારે એની અંદર નહીં જઈએ મારે તમને એટલું જ કહેવાનું છે કે અહિંસા સત્ય બોલવું બરાબર બ્રહ્મચર્ય ધર્મનું પાલન કરવું તો એ પાંચ પેટાઓને જયારે આપણે સમજીએ જુઓ હું તમને એક વાત બતાવું કે ઘણી ને એવો બધાનો પ્રશ્ન હોય કે દીદી એ નિયમને ફોલો કરીએ પછી આપણી અંદર પવિત્રતા બને કે પહેલા પવિત્ર થઈએ પછી નિયમોનો ફોલો કરીએ મતલબ બે વસ્તુ એક સિક્કાની દો પહેલું છે જેવી રીતના આપણે જ્ઞાન આત્મસાત કરીએ છીએ બરાબર તો એ જ્ઞાનને પ્રેક્ટિકલ જીવનમાં મૂકવું હોય તો એની ઉપર ચાલવું પડે શું કરવું પડે એની ઉપર ચાલવું પડે યાત્રાની અંદર તમે નીકળો તો એની અંદર તમારે ચાલવું પડે મને કે પ્રાણનાજીની વાણી બરાબર ધામધણી આપણને કોઈ વાત કહેવામાં બાકી રાખી નથી કલશ ગ્રંથની અંદર સુહાગન્યો કે લક્ષમ એક્ઝામ્પલ એક આપું ઉદાહરણ તરીકે કે રહેવે નિર્ગુણ હોય કે આહાર બી સાફ દિલ કબુ ન દુખાવે કીધું વાણીમાં કોઈ ચીજ બાકી તો નથી રાખી રહેવે નિર્ગુણ કેવી રીતના રહેવાનું છે એ પણ બતાવી દીધું આહાર ભી નિર્ગુણ બરાબર જે સાંખ્ય દર્શનમાં કપિલ મુનિએ કીધું આહાર શુદ્ધો સત્વ સુધી જેવો તમારો આહાર શુદ્ધ બનશે તો તમારી બુદ્ધિ શુદ્ધ બનશે બુદ્ધિ શુદ્ધ બનશે તો તમારા વિચારો પવિત્ર બનશે અને વિચારો પવિત્ર બનશે તો તમારો વ્યવહાર એકદમ પ્રેક્ટિકલ બનશે અને વ્યવહાર પ્રેક્ટિકલ બને તો આપણી અંદર કોઈ દિવસ ખરાબ સંસ્કારોનું ચિંતન કે અંદરથી કોઈ પેદા થશે નહીં શું કામ કે જેટલું પણ ડિપેન્ડ છે ને આધારિત છે ને એ બધું જ ખોરાક ઉપર છે કેના ઉપર છે ખોરાક ઉપર છે બરાબર અને આપણને શુદ્ધ ક્યાંથી કરી રહ્યા છીએ આપણે બધા હમણાં કીધું ને અદભી ગાત્રાણી શુદ્ધંતી શ્લોક ને આપણે પૂર્ણ કરીએ કે એની અંદર કીધું કે તમારું શરીર જલથી શુદ્ધ થાય પછી મન સત્ય આચરણથી શુદ્ધ થાય પછી કીધું કે વિદ્યા અને જીવ શુદ્ધ થાય વિદ્યા પણ કેવી પરા પરાવિદ્યા અવલોક અખંડ ની વિદ્યા બોલી છે ને રૂતે જાનાતી ન મુક્તિ જે અખંડનું જ્ઞાન ज्ञान रूपी गंगा में गिरना स्नान तो आगे कह दो कि विद्या ने तप क्यों आज स्वामी जी सांजना सेशन में समझाई होतो चर्चा में कि तप क्यों कोई योगी हट कोई राज हट मतलब कितनी बदी ઘણા બધા છે योग बराबर तो ये तप नहीं तप क्यों अपनी इंद्रियोंનો તપ કયું તપ इंद्रियोंને વિષય वासनाओं તરફ ન જવા દેવી ઈ તરફથી આપણે રોકવી એને કહેવાય તપ બીજું પણ તપ છે કે તમે સ્વાધ્યાય કરો કોઈ ચિંતન કરો મનન કરો ધ્યાન કરો એ પણ એક તપ છે જો અંદર થવા માટેની હું વાત કરી રહી છું તો અહીંયા વિદ્યા અને તપથી જીવ શુદ્ધ થાય ઓર આગળ કીધું કે અદવી ગાત્રાની શુદ્ધિયંતિ મનસ્ત્યની શુદ્ધિયંતિ વિદ્યા તપો ભયા ભૂતાત્માનમ બુદ્ધિ છેલ્લે શું કીધું બુદ્ધિ જ્ઞાને શુદ્ધિઅંથી બુદ્ધિ કેવી રીતના શુદ્ધ થાય રીતના શુદ્ધ થાય શુદ્ધ અખંડ જ્ઞાનથી શુદ્ધ થાય બુદ્ધિને શુદ્ધ કરવી હોય તો જ્ઞાનથી શુદ્ધ થાય આપણે આગળ જઈએ કે આ જે શરીરની મેં હમણાં કીધું કે નશ્વરતા અને ઉપયોગીતાની અંદર આપણે આગળ જઈએ તો આપણને જે આ મનુષ્ય તન જે અમૂલક ચાર જે પદાર્થ મળ્યા કયા કયા તમને કીરંતન ગ્રંથના એકસો પચીસ નંબરના પ્રકરણની અંદર આપણે છુપાઈને ગાઈએ છે રૂથાકા નિગમ પામી પદારર્થ ચ રૂથાકા નિગમ રે

જે ઉત્તમ મનુષ્ય તન મળ્યું બરાબર અને અનેક જન્મોના જે હીરા મોતી રત્નો સમાન કઈ પુણ્ય અનેક જન્મના સંચિત પુણ્ય સંશય ક્યા ઉભા જે પુણ્ય એ પૂર્વ જન્મના આપણા એવા યોગથી આપણને આ મનુષ્ય તન મળ્યું એટલું નહીં આપણે અનેક યોનીઓમાં એના એની એ જ પ્રકરણ એક ચોપાય છે કે लाख चौरासी भमी ने आया मध्य देश व्यापार के तमें चौरियासी लाख योनि अंदर पुनः शंकराचार्य सं, कीधु ने आदि शंकराचार्य के पुनरअपि जननम पुनरअपि मरणम पुनरअपि जननी जठरे शयनम अनेक जन्मना चौरियासी लाख योनि बाद के पशु प्राणी कीट पतंग અનેક યોનિઓના ચક્ર બાદ વારવાર જન્મ મરણ એટલું નહીં અનેક યોનિઓમાં અલગ અલગ પ્રકારના કષ્ટો પણ ભોગવા કેટલા સુખને દુઃખને ભોગવા આપણે બરાબર અને ત્યારબાદ આ મનુષ્ય શરીરમાં આપણો જીવ આવ્યો આવ્યો ને આ મનુષ્ય શરીરમાં આવ્યા પછી જે બહુસાગરથી ઉતરવા માટે આપણને જ્યાં ઉત્તમ શરીર જે આપણને પ્રાપ્ત થયું તો એ શરીરની અંદર જે આપણું એક અંતસ્કરણ છે જે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર હવે આપણે મૂળ વાતો ઉપર જઈએ એને જ લઈને કબીર સાહેબે જેના દોહાની અંદર કીધું કે હાડ જડે ધ્યાનથી હાડ જડે લકડી જડે જરે કેસજુ ભાલ

દેહ તરફ જવાબ અને દેહનો જીવ તરફનો જવાબ એની અંદર હું ચોપાઈ નહીં બોલું ખાલી તમને એક ભાવ સમજાવી દઉં કઈ રીતે તો કીધું કે આટલું સુંદર તમને શરીર મળ્યું હે જીવ આટલું સુંદર જે જીવ તને શરીર મળ્યું છે જો જે હો તું એની ઉપયોગિતાને સમજી લેજે આ શરીરને સજાવા ધજાવા ખવડાવો સ્વામીજી કીધું ને કે બસ આઠ દસ કલાક કન્ટિન્યુ આ સંસારમાં જીવ લાગી રહ્યો છે અને અહીંયા પણ એ જ વાત કરી કહી કે જીવ આટલું સુંદર શરીર જે તને મળ્યું અને એની અંદર ચૌદ જે વાસ કીધા કે ચૌદ ખૂણે આ વાસ આપણે જે બોલી છે ને રાસ ચરણ પ્રકાશ પિંડુરિયા શટરૂ ઘોટન જે ચૌદ અંગની વાત કરી તો આની અંદર જે એક ચૈતન્ય જીવ બેઠો છે અને જીવ આ પૂરા શરીરને ક્રિયા નિવિત રાખે છે એમાંથી એટલો સૂક્ષ્મ જીવ જે શ્વેતા સર ઉપનિષદમાં બતાવ્યું કે આ વાળ જે છે એની આગળની નોક એક ટુકડો કાપો એ ટુકડાનો દસ હજારમાં ભાગ કરો એ દસ હજારમાં ભાગથી પણ કઈ ગણો સૂક્ષ્મ કરોડો ગણો સૂક્ષમ એ જીવ છે એનાથી પણ સૂક્ષ્મ આત્મા છે અને એટલું સૂક્ષ્મ જીવ એક બેક્ટેરિયાને પણ જીવિત રાખે છે અને એક ડાયનાસોર સુધીના પ્રાણીને પણ જીવિત રાખે છે એ જીવ નીકળ્યા પછી આ શરીરનું કોઈ અસ્તિત્વ રહેતું નથી અને એ જ જીવ એક આથી જે પ્રાણીને પણ ક્રિયા રાખે છે મતલબ એક્ટિવ રાખે છે ને તો વિચાર કરો તો એ પ્રકરણની અંદર બતાવ્યું કે આ સુંદર શરીર મળ્યું તો એ શરીરને તું સજાવાની અંદર કોઈ કાર્યની અંદર લિફટાવી અને તું એને વ્યર્થ ગવાવી ન દેતો શું કામ જીવ કે છે કે હું તારા શરીરમાં છું ત્યાં સુધી જ આની કિંમત છે પછી અને કોઈ મિનિટ ઘરમાં રાખવા તૈયાર થશે નહીં અને દેહ પણ એવું જ છે કે હે જીવ જેવો તું આ શરીરમાંથી નીકળી ગયો જેવો તું આ શરીરમાંથી નીકળી ગયો આ લોકોએ અમારી પાંચ મિનિટ પણ રાહ જોઈ નહીં સીધું અગ્નિની અંદર અગ્નિસંસ્કાર મતલબ લકડીની અંદર અગ્નિસંસ્કાર કરી દીધું તો બેનું મૂલ્ય શું છે જુઓ અહીંયા શરીરનું પણ એટલું જ મૂલ્ય છે જીવ એટલું સૂક્ષ્મ છે આ શરીર જ ન મળે તો જીવ શું કરશે સૂક્ષ્મ સ્વરૂપે અંતરિક્ષમાં વિચરણ જ ને એ બીજું શું કરશે જો એને કઈ ભૌસાગરથી પાર થવા માટે આ જીવનની ઉપયોગ્યતાને સમજવા માટે એક શરીરનો તો આધાર લેવો પડશે ને બરાબર અને શરીર એટલું સુંદર છે પણ જીવ નીકળી જાય તો તો પણ મૂલ્ય કિંમત રહેતી નથી કબીર સાહેબ કીધું કે હાડ જરે લકડી જડે જરે કેસ જો ભાલ સબ જગ જલતા એનો અર્થ એમાં જ આવી ગયો કબીર સાહેબ શું કહે છે ઉદાસ મતલબ હું નિરાશ દુઃખી છું કે મનુષ્ય આ જીવનની जो सार्थकता है उपयोगिता है इन्हें समझी नहीं रो एवं एक बीजो बीजी साखी है कबीर साहेब के चलती चक्की देख के चलती चक्की देख के रहया कबीरा रोई दो पाटन के बीच में साबुत बचिया न कोई कबीर साहेब शू कीधु कि आ संसार नी अंदर आ संसार नी अंदर एवं के अनंत जीव आवे आए દો પાટન કે મતલબ ચલતી ચક્કી દેખ કે પેલા ખબર છે લોટ જે ગેહુ ઘઉં ને જે બધું દળવામાં આવતું બાજરી તો પથ્થરની ઘંટીઓ હતી જે બે પડ હોય એક ઉપરનું ને એક નીચેનું તો એની અંદર પછી જેનો ખૂટો હોય એને પકડીને દળવામાં આવતું બરાબર તો ઉપર જ્યારે દાણા આપણે નાખતા જતા હોય જેટલા ખૂટાને પકડીને રે એટલા અંદર લોટ થાય પીસાય નહીં અને જેટલા બે પડ વચ્ચે આવી ગયા કબીર સાહેબે શું કીધું આસમાન અને જમીનની વચ્ચે જેટલા પણ જીવો જન્મ લઈ રહ્યા છે અને આની અંદર સુખ દુઃખો ભોગવી પાછા મરણને પ્રાપ્ત થઈ રહ્યા છે જો એક પરમાત્માને પકડી અને જે જીવ પેચાન નથી કરતો એક પતિવતાપણે જીવ જ્યારે ભક્તિ નથી કરતો તો શું થાય છે વાર વાર એ પણ એક લોટની મતલબ ચક્રમાં રાખે છે તો કબીર સાહેબે કીધું કે કબીરા દો પાટન કે બીચ મેં સાબુત બચિયા ન કોઈ તો કોઈ આમાં બચી શકતું નથી તો આટલું સુંદર શરીર આ શરીરની ઉપયોગિતાને સમજવાની છે હું બતાવું માન લો આ બાલ એક 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 દ્રષ્ટાંતથી સમજો કેટલા સુંદર લાગી રહ્યા છે ને ઘણીવાર સફેદ થઈ જાય ને તો આપણે શું કરીએ બહેનો વધારે કરતી હોય શું કરીએ મહેંદી કરીએ ને પછી કલર બી અત્યારે તો આવે છે ને બધા ઈના નાની બધા કલરો આપણે કરીએ બરાબર બ્લેક અને સુંદર લગાડવા માટે આ શરીરના રંગ રોગાન માટે આપણે કેટલો પ્રયાસ કેટલી મહેનત કરીએ ઈ વાળ માટે ઈ જ વાળ શીર ઉપર સારા લાગી રહ્યા છે પણ તમે ધ્યાનથી તમે જ્યારે જમવા બેઠા હોય અને કદાચ આમ કરવા માટે જાઓને કદાચ કોઈ પંખાના પવનથી કોઈ વાળ ઉડીને તમારી પ્લેટમાં સબ્જીની અંદર કે દાળમાં પડે તો તમને કેટલી મજા આવે ગમે તમને કેવું જે વાળને સજાવવા માટે કેટલો પ્રયાસ કરતા જ વાળ તમારી થાળીમાં પડે તો જ્યારે આપણે અંદરથી ચીડ ચડે ને આપણે એમ થાય થાળીએ હવે મૂકી દઈએ બરાબર જમવું નથી બરાબર શરીરની શું નસ્વરતા છે ને એ હું તમને સમજાવી રહી છું સુંદરશાજી તો આ શરીર જે આપણને મળ્યું છે તો અંદરથી પવિત્ર કરવાનું કેવી રીતના કરવાનું છે મેં તમને આગળની જે ઉપયોગીતા અને એની નશ્વરતાને બે વાતને લઈ આગળથી લઈ જઈએ તો અંદર નાહી નિર્મલ ફેરફેર નહાવે બહાર તો આ શરીરને જે અંદરથી પવિત્ર કરવું તો પ્રાર્થનાજી આપણને કિરંતન ગ્રંથના એકસો છ નંબરના પ્રકરણના માધ્યમથી બતાવ્યું કે શરીર કેવી રીતના પવિત્ર થાય કે સૂચ કહેશે હો અને એની અંદર આગળ બી કઈ પ્રકરણોમાં ચોંપાય બતાવી કે બહાર અંગ ધોયે ધ્યાનથી બહાર અંગ ધોયે કબુ નિર્મલ ના હોય ઉવે કોઈ અંગ ધોએ નિર્મલ અબ અબ તક ન કોઈ અબત બહારથી તમે અંગ ગમે એટલી વાર ધોવાને અંદરથી પવિત્ર થવાશે નહીં અંદરથી પવિત્ર થવા માટે શું કરવું પડશે તમે બોલું છોડજીમાં યાદ કરો નિષદીનગ્રહીએ પ્રેમ સો શ્રી જુગલ સ્વરૂપ કે ચરણ નિર્મલ હોના યા સો ઓર ધામ બરન ભરણ વિધ નરકશે છૂટીએ ઓર ઉપાય કોઈ નાય બિના સબ નર કે પછી પછી મારી બે ચોપાઈમાં શું કીધું બે અંદર શું પ્રેમ દેખો શરીર તમે કર્મ કાંડ વાલી કઈ કઈ ભક્તિ પેલા આપણે એને સમજી લઈએ અને એનું પ્રાણના જે કોઈ વસ્તુનું સોલ્યુશન સમાધાન ન મૂક્યું હોય એવું કઈ છે તમે બોલો છો પર ના આવે તો લે એકને એની અંદર હું એ નથી કહેવા માંગતી હું કહેવા એની આગળનું ચરણ જાઉં છું કે વ્રત કરો વિધ સતી થાવો બરાબર ભેસ ધરો સાધુ જ્ઞાની જ્ઞાન તપસી બહુવિધ સર્વાંગ દુઃખ એમાં પર ન આવે તો લે એ ન જોડતા હું સમજાવવા બીજું માગું છું સમજાય છે મારી વાત એ તો ભાગવતને લઈને વાત સમજાવી છે હું કહેવા તમને બીજું જાઉં છું કે તમે આપણે ગમે એટલા વ્રત નિયમ યજ્ઞ પૂજા તપ ગમે એટલું કરી લઈએ કેટલી બધી સાધનાઓ કરી લઈએ કઈ કષ્ટ પણ કરી લઈએ પછી કઈ વેશભૂષા પણ આપણી બદલી દઈએ કઈ સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી લ્યો એનાથી થોડું ઘણું કદાચ વ્રત નિયમ કે કોઈ પણ અમુક પાઠ કે પૂજાઓથી આપણું મન તો પવિત્ર બનશે અંતસ્કરણમાં પણ થોડી શુદ્ધતા કે પવિત્રતા આવશે પણ સુંદર સાજી એક વાત ઓર આગળ લઈ જાઓ કે આપણું જે આ શરીર બનનું છે એને હું અહીંયા જોડી દઉં કે જે પચીસ તત્વોથી જેમાં પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ પંચમહાભૂત પાંચ શરીરની સતજ અને તમ બરાબર ત્યાંથી અહંકાર એનાથી આગળ જે આખી આ સૃષ્ટિની રચના થઈ અને આ પંચ મહાભૂતનું શરીર જેવું શરીર એવું જેવું પિંડ એવું જ બ્રહ્માંડની રચના થઈ છે બરાબર હવે શરીરમાં જે અંતસ્કરણ છે એને કેવી રીતના પવિત્ર થવા એ મેં અધૂરું મૂક્યું એમાં હું તમને આગળ લઈ જાઉં તો સુંદર સાજી આ શરીરની રચનામાં મેં તમને પર ન આવે તો લે એકને એ વાતને પણ હું આગળ કેમ કે આપણી પાસે સમય નથી તો એ બે ત્રણ વાતોને જોડી અને આપણે આગળ સમજીએ તો હું જે તમને કેવા માગતી હતી કે નિષ્ધિને ગ્રહીએ પ્રેમ શો અને આ પચીસ તત્વનું જે શરીર એમાં જે ચોવીસ તત્વ જળ અને પચીસમો તત્વ જે જીવ અંદર પ્રવેશ કર્યો એટલે આ શરીર ક્રિયાને વિત બન્યું એક્ટિવ બન્યું બરાબર આ જીવની અંદર હવે જીવ અનેક જન્મોની અંદર કેટલી યોનીઓને જ્યારે બદલતા બદલતા અનેક યોનીઓમાં ફરતા 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 આ મનુષ્ય તન પ્રાપ્ત થયું તો મનુષ્ય તનમાં આવે ત્યાર સુધીમાં કેટલી યોનીઓના અંદર સંસ્કારો લઈને આવ્યો છે હવે જીવ જ્યારે વાર વાર શરીરને છોડે છે ત્યારે શરીર મરે છે જીવ મરતો ધ્યાનથી શરીર મરે છે જીવ મરતો નથી અને વાર વાર શરીરનો અગ્નિદાહ અથવા ગમે ત્યાં કચડાઈને એ શરીર ખતમ થાય છે જીવ શું કરે છે પુનરપી જનનમ પુનરપી મરણમ તો મતલબ જીવ શું કરે છે પુનરપી જનમ બીજો જન્મ ધારણ કરી લે છે તો હવે બીજો જન્મ ધારણ કરે તો જીવ જ્યારે બીજો જન્મ ધારણ કરે ને ત્યારે અંતસ્કરણની અંદર જે પણ સંસ્કારો છે કઈ યોનીઓના આગલા જન્મના કઈ યોનીઓના જે સંસ્કાર છે એ સૂક્ષ્મ સ્વરૂપે જીવ પોતાના અંતસ્કરણમાં લઈને સાથે જાય છે તો ક્યાં સુધી એ રે છે તો કે જ્યાં સુધી આ સૃષ્ટિની અંદર જે ચક્ર ચાલુ રે છે અને જ્યાં સુધી આ સૃષ્ટિનો વિનાશ નથી થતો ત્યાં સુધી શું થાય છે આ જીવ એ અંતસ્કરણની અંદર એ સંસ્કારોને લઈને ફિર બીજી યોનીમાં પ્રવેશ કરે છે હવે ઈ યોની અંદર માન્યો કે દાખલા તરીકે એ પશુ માંગ્યો તો પશુનો અહંકાર કેવો થશે હું બતાવો મતલબ કે ગાયની અંદર એ જીવ ગયો બરાબર તો ગાય ની અંદર એની અંદર એક અહંભાવ પ્રગટ થશે કે હવે હું ગાય છું તો મારે ઘાસ જ ખાવું જોઈએ ન માંસ ખવાય ન કાચું અનાજ ખાય બરાબર ઘાસ ખાશે બરાબર એ જ જ્યારે ગાય માંથી એ જીવ ગયો પક્ષીમાં તો એ સુ ખાશે ઘાસ નહીં ખાય સુખાશે કાચા દાણા જે અનાજના કોઈ પણ બરાબર બાજરી જુવાર ઘઉં બરાબર એ જ જ્યારે એ સિંહ માં ગયો તો શું ખાશે નહીં જ ફરતા મનુષ્યમાં આવ્યા એ આવ્યો એ જીવ તો એ શું કરશે નહીં ઘાસ ખાય નહીં માંસ ખાય નહી કાચા દાણા ખાય એ શું ખાશે પાકેલું અનાજ કોઈ રાંધેલું અનાજ જ ખાશે ને ભોજન જ બરાબર હવે એની અંદર શું થયો અહમભાવ કયો પ્રગટ થયો કે હવે હું મનુષ્ય છું થયું ને બરાબર હવે મનુષ્ય જન્મની અંદર આવ્યા પછી હવે અનેક યોનીઓના જે સંસ્કારો છે એ પ્રગટ ક્યારે થાય મનુષ્ય યોનીની અંદર જ થાય તો એ જીવ જ્યારે વિવેક જાગૃત થાય પણ વિવેક ક્યારે થાય જ્યારે એને કોઈ સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે એની અંદર વિવેક જાગીર થાય સત્ય અને અસત્યનો નિર્ણય કરવાનો અને વિવેક જાગ્રત થાય ત્યારે એ જીવ શું કરે જ્ઞાનના માર્ગ તરફ આગળ વધે અને એ જ્ઞાન જ્યારે એને જ્ઞાન મળે અખંડનું જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે ભવ સાગરથી એ પાર ઉતરે તો એ જીવનો મોક્ષ થઈ જાય અને જો જીવનો મોક્ષ ન થાય અને જે ચક્રની અંદર છે આવાગમનના ચક્રની અંદર છે તો એ એકવાર આ સૃષ્ટિનો વિનાશ થાય ત્યારે પ્રકૃતિમાં થઈ જાય અને પ્રકૃતિ અવ્યાકૃતની અંદર એ સમાઈ જાય તો વળી પુનરપી જનનમ સોરી ફીર એ સૃષ્ટિ જ્યારે પાછી બને ત્યારે એ સૃષ્ટિની અંદર વળી આવા ગમનના ચક્રમાં એ પાછો ફરવા લાગે તો મારે બતાવવાનું તમને એટલું હતું કે એ જીવ જેની અંદર અનેક જન્મના સંસ્કાર ને કર્મને લઈને એ આવ્યો જે સંચિત કર્મ પ્રારબ્ધ કર્મ અને ક્રિયામણ કર્મ ત્રણ કર્મની વાત થઈને તો જે પણ સંચિત કર્મ લઈને આવ્યો એ પ્રમાણે જીવ ક્રિયા કરે છે અને સુંદરસાજી અંદરની અંદર મતલબ ની અંદર જેવા એના કર્મ છે અને પછી એને જ્યારે જ્ઞાન પ્રાપ્ત ન થાય તો પછી બહાર શું કરશે એ કર્મ કાંડવાળી ભક્તિ કરશે તો અંદરની જે અંતસ્કરણના જે કર્મકાંડવાલી ભક્તિ છે સુંદરસાજી તો અહીંયા ધામદણીએ કીધું કે અંદરની અનેક જન્મોના જે સંસ્કારો અને કર્મ અવગુણોથી ભરેલું એ અંતસ્કરણ કેવી રીતના પવિત્ર થાય તો એને વાત કરી કે નિષિધિને ગ્રહીએ પ્રેમસો શ્રી જુગલ સ્વરૂપ કે ચરણ તો સુંદરસાહજી એના માટે શું કરવાનું આ બ્રહ્મવાણીના માધ્યમથી અખંડ જ્ઞાન બ્રહ્મવાણીના માધ્યમથી એ જીવની અંદર પવિત્રતા આવે અંદર અને એની આગળ વધે અને આગળ કીધું કે નિશ્ચિત ગ્રહીએ પ્રેમ સો અને હમણાં સ્વામીજી આપણને પ્રેમ ઉપરની ચર્ચા ઘણી બધી વિસ્તારથી આપણને સમજાવી કે આપણી અંદર પ્રેમ પણ ક્યારે આવે કે દુઃખ સે એવી ઉપજસી વીરસે પ્રેમ ઈશક પ્રેમ પણ ક્યારે આવે કે આપણી અંદર વીર તો વીરની વ્યાખ્યા પણ સ્વામીજીએ બતાવી કે વીર ક્યારે કે એક વિરણીની આપણા પોતાના પ્રિયતમ માટે અંદર નિરંતર તડપતી હોય નિરંતર વિલકતી હોય એ વીર જ્યારે અંદર એના દુલ્હા પ્રિયતમ માટે પેદા થાય એને કહેવાય સુંદરસાજી વીર અને વીર બાદ શું આવે

કર દેખાય કોટબેર તો એવી કરોડો વખત કંઈ કર્મકાંડની ભક્તિ કરવાથી જે પ્રાપ્ત નહોતું થયું એ અત્યારે કેવી રીતના પ્રાપ્ત થાય સુંદરસાજી કે જેવું આપણી અંદર વીર પેદા થયો અને વીર બાદ જ્યારે પ્રેમની અંદર અવસ્થા બની અને પ્રેમની અવસ્થા બન્યા પછી સુંદરસાજી રાજ્ય આપણાથી એક પલ દૂર નથી તો એ રાજ્ય થામધણી જ્યારે આપણે યુગલ સ્વરૂપના શિંગારની અંદર ઈ સ્વરૂપની અંદર તો ગ્રહીએ પ્રેમ શ્રી યુગલ સ્વરૂપ કે ચરણ નિર્મલ હોના ત્યારે આપણું અંતસ્કરણ કેવી રીતના તો જ્ઞાનનું પઠન સ્વાધ્યાય ચિંતન અને ત્યારબાદ સુંદર સાજી આપણે જ્યારે ધ્યાન ચિતવણીના માધ્યમથી આપણી અંદરનું અંતસ્કરણ પવિત્ર બનતું જશે કે રોજ આપણા ધ્યાનના માધ્યમથી શું આપણને ફાયદો થશે કે આપણા સ્વનું ચિંતન થશે શું થશે સ્વનું ચિંતન થશે આપણા નિજ સ્વરૂપનું કે આપણે ક્યાં ઊભા છીએ ધ્યાન એટલે આ આંખથી નહીં અંદરના ચક્ષુથી યુગલ સ્વરૂપને જોવા અંદરના ચક્ષુથી યુગલ સ્વરૂપને જોવા મૂલ મિલાવાની અંદર જઈ આપણી આત્મિક દ્રષ્ટિથી યુગલ સ્વરૂપના એક એક અંગને નિરાખવો અને એ રીતે

આટલા ઘણો દુઃખ બીજામાં એના ડબલ ઘણો દુઃખ ત્રીજામાં એના ચાર ગણો એ નરક નહીં નરક કોઈ નીચે પાતાલમાં નથી ઉપર કોઈ સ્વર્ગ નથી આ એક અવસ્થા છે આ એક અવસ્થા છે નરક કયું તો કે પુનરપી જનનમ પુનરપી મરણમ કયું તો કે જીવ વાર વાર અનેક યોનીઓમાં અનેક જીવોના ગર્ભની અંદર કોઈ પણ શરીરમાં જે પ્રવેશ કરે છે પાછો એ જન્મ ધારણ કરે છે તો એ જે ગર્ભમાં જવું અને વાર વાર જન્મ ધારણ કરી અને સુખ દુઃખ ભોગવવા એ એક નરક છે એ પ્રાણનાજી આપણને કિરંતન ગ્રંથના એકસો છ નંબરના પ્રકરણમાં કીધું કે એ નરક નિર્મલ કયો હોવો બહાર અંગ ધોયે તો એ નરક એમાંથી એવી રીતના નિર્મલ થવાશે નહીં કઈ રીતે તો કીધું કે આ શરીર તો ભૈરો પિંડ મતલબ આ શરીર તો ગંદકીથી જ ભરેલું છે જે પ્રકરણમાં બતાવ્યું આઠ અને એક નવ તો જે નવ દ્વાર જે રચના કરી છે અને એ જ કબીર સાહેબે બીજા ગ્રંથની અંદર કીધું કે નવ દ્વાર સંસાર કા દસમા યોગી તાર

મતલબ અગિયારમાં દ્વારથી પણ ઉપર પરમધામ સુધીની આપણને વાત કરી તો ત્યાં સુધી પહોંચવા માટે શું કરવાનું તો કે ઇન વિધ નરક હશે છૂટીએ તો ભાગવતના માધ્યમથી જે નરકોની વાત કરી તો જીવને ડરાવવા માટે કરી પણ જીવને આ ભૌસાગરથી પાર ઉતરવું હોય તો એક જ્ઞાનરૂપી ગંગા કઈ તો બ્રહ્મ જ્ઞાન નથી દામદણીએ કીધું ને ભવસાગર કી કીને પાઈ ન કિનાર સો તુમ સહેજે ઉતારે પાર તો સુંદર સાચી એક જ ઉપાય છે પ્રાણનાજીની વાણી એનું ચિંતન એનું સ્વાધ્યાય એમનું મનન અને એક ધ્યાન એ ધ્યાન દ્વારા જ આપણો સમય પૂરો થાય છે એ ધ્યાન દ્વારા જ આપણે અંતસ્કરણને પવિત્ર કરી શકશું સિવાય કોઈ એવો રસ્તો નથી એટલે કચ્છ અંતરાય તો સુંદરસાજી પછી પરાતમ અને આત્મા વચ્ચે કોઈ ભેદ રહેતો નથી અત્યારે આત્મા જ્યાં જીવ ઉપર બેઠી અને જીવે આતમ અંધી કરી તો જીવ ના માધ્યમથી આત્માએ પોતાના સ્વરૂપને માની લીધું કે હું એક જીવ છું અને પોતાના નિજ સ્વરૂપને આત્મા ભૂલી ગઈ પણ બ્રહ્મ જ્ઞાનના માધ્યમથી આપણને બધી જ સુનસાજી પહેચાન થઈ ગઈ ઓળખાણ થઈ તો અહીંયા રાજ્યએ બતાવ્યું કે અંદર નાહી નિર્મલ કોટ ફેરફેર નહાવે બહાર કર દેખાય કોટબેર તોહે ના મેલ્યો કરતાર તો એ સંસારને માધ્યમ બનાવીને રાજ્ય આ ચોપાઈ લખી પણ અત્યારે આપણે એ ચોપાઈને માધ્યમ બનાવી સુંદર સાથ માટે હમણાં સ્વામીજીએ કંઈક કરમકાંડવાલી ભક્તિની પણ વાત કરી કે એક સુંદર સાથ થઈને આપણે હવે કીધું ને કે અમે પણ પ્રણામ ન કરીએ તો લોકો કહેશે કે ભાઈ તમે પ્રણામ પણ કરતા નથી તો આજ બ્રહ્માત્મા થઈ હકીકતની અવસ્થાને સમજે મારફતની અવસ્થાને સમજે આપણે અને રાજ્યમાં કોઈ ભેદ નથી સુંદર સાજી રે રૂહે તું સબ મેરે તન હો આપણા ને રાજ્યમાં કોઈ ભેદ નથી આ તો સંસારને સમજાવવા માટે આ ચોપાઈને બતાવી પણ આપણે પણ એ જ કરમકાંડની પંક્તિમાં ઊભા છીએ એ જ લાઈનમાં આપણે ઊભા છીએ તો બહાર આપણે ગમે એટલી માળાઓ કેટલા બધા મંત્રતારતમ મંત્રના જાપ કરી લેશું કેટલી બધી નવતનપુરી કે મંગલપુરી કે પદ્માવતીને ગુમરજી મંગલાજીની પરિક્રમા કરી આવશું બરાબર કેટલી બધી રસોઈઓ મંગલપુરી નવતનપુરી કે પદ્માવતી માં દઈ દેસુ અને કેટલા બધા ભંડારાઓને કાર્યક્રમો એટેન્ડ કરી લેશું આવી કેટલી બધી કરમકાંડની ભક્તિઓ કરી લેશું તો આપણને લાગુ પડ્યું કે નહીં મેં કીધું છેલ્લે કહો બધું ગમે એટલું કરી લેશો પણ જ્યાં સુધી ધ્યાનથી જ્યાં સુધી રાજ્યની વાણીની અંદર ડૂબશું નહીં અને એની પર પ્રેક્ટિકલ ચાલવા માટે પ્રયાસ નહીં કરીએ અને અંતિમ ધ્યાન ચિત્તવની દ્વારા જ્યારે આપણે આગળ નહીં વધીએ તો ત્યાં સુધી કોઈ કામ બનવાનું નથી તો સુંદર સાજી અંદર નિર્મલ કરવા માટે તો એક જ જ્ઞાનરૂપી આ વાણીની અંદર નાહવું જોશે પાક ન હોય એ પાણી છે ચાહી અરસકા જલ નાઈએ હક્કે જમાલ મેં તો હોઈએ निर्मल तो रोज उठि ने भले आपरे एक बार अपना बाथरूम में नाही लइए पर त्यारे सु बोलिए उठ के नहाइए ना तो नावानो स्नान क्या थई गयो क्या थई गयो जमुना जी पाटघाट की देहरी में जहां रामत कीजे राज तो आपरू जीर्णण पण क्या थई गयो पाटघाटनी देहरी में सिंगार थई गयो तो ने जमुना जी मा જીણા થઈ ગયા તમને કંઈક એમ થાય કે ભાઈ આજે આપણે ત્યાં પાટના નથી ના આવું અને સવારમાં ભલે ને બાથરૂમમાં નહીં પણ યાદ કોને કરવાનું ઓજ ગોસરને કોને યાદ કરવાનું એની ચોપાઈ શું છે અબ કહુરે તાલકી અંદર આય શકો છો આવો બરાબર તો ક્યારે ઓજ કોસરની કોઈપણ પણ ઘાટમાં વહી જાઓ. એવું નથી પશ્ચિમના એન્ટ્રી છે ત્યાં દિવ્ય સ્વરૂપ છે બે બાઈ તનના બાથરૂમમાં નાશું પવિત્ર થવું હોય તો ક્યાં જશું ના જમાલ મેં તો હોય એ નિર્મલ તો પવિત્ર થવા માટે રાજ્ય આપણને ઘણા બધા ચોપાયોના માધ્યમથી આપણને શીખા પણ આપી સમજાવ્યા અને આટલું કઈ અહીંયા વાણીને વિરામ આપીએ બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે ચોપાઈ દોહરાવો અંદ ને રાખથી નહીં ગાયે નહીં હવે અંદર નહીં નિર્મલા અંદર નહી નિર્મલા ફેર ફેર નહાવે बाहेर फिर फिर नहावे बाहेर कर देखाई कोट बेरा कर देखाई कोटे तो नामी लियो न करतार तोये नामी लियो करताराण नाथ प्यारे की जय